તો અત્ર રાજકોટના એસટી બસ સ્પોટમાં તંત્રની પોલ ખુલી છે. એસટી બસ સ્પોટના છત ઉપરથી પાણી ટપકી રહ્યું છે. વેઇટિંગ એરિયાના છત પરથી પાણી ટપકતા હાલાકી નબળા બાંધકામના કારણે છત ઉપરથી ટપકી રહ્યું છે પાણી. રાજકોટ કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલા નવા બસ સ્ટેન્ડમાં ભ્રષ્ટાચારની પોલ જે છે તે સામે આવી છે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ નવું બસ સ્ટેન્ડ જે છે તે કરોડો રૂપિયાના ખર્ચે અત્યંત આધુનિક જે છે તે બનાવવામાં આવ્યું હતું, પરંતુ હવે ક્યાંક અહીંયા જે મુસાફરો છે તેને પરેશાની થવાનો વારો આવ્યો છે. કારણ કે જે છત જે છે બસ સ્ટેન્ડની તેમાંથી ઉપરથી પાણી જે છે તે ટપકી રહ્યું છે, અને તેમના જ કારણે મુસાફરો જે છે તે પણ અહીંયા વેઇટિંગ એરિયાની અંદર બેસી નથી શકતા. ભ્રષ્ટાચારની પોલ જે છે તે અત્યારે ખુલી છે, પરંતુ આ કેટલા દિવસથી આ પ્રશ્ન છે હજુ પણ એસટી તંત્ર દ્વારા કોઈ પણ કાર્યવાહી જે છે તે કરવામાં નથી આવતી. આપ જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો કે પાણી છતની અંદરથી ટપકી રહ્યું છે, ત્યારે હવે સફાઈ જે છે તે પણ શરૂ કરી દેવામાં આવી છે. તો બીજી બાજુ જ્યાં પાણી પીવાના નળ છે ત્યાં પાણી નથી આવી રહ્યું, એટલે ક્યાંક ને ક્યાંક હાસ્યા દ્રશ્યો જે છે તે સામે આવી રહ્યા છે. કારણ કે જે પ્રકારે એક તરફ જે એસટી બસ સ્ટેન્ડ છે તેમાં પાણી ઉપરથી ટપકી રહ્યું છે, જ્યારે બીજી બાજુ આપણે જોઈએ તો પાણી જે છે તે નળની અંદર નથી આવી રહ્યું, એટલે ક્યાંક ને ક્યાંક એસટી તંત્ર છે તેમની ઘોર બેદરકારી સામે આવી છે. હજારો મુસાફરો જે છે તે અહીંયા મુસાફરી કરતા હોય છે, અને સૌરાષ્ટ્રનું સૌથી મોટું બસ સ્ટેન્ડ એટલે કે રાજકોટનું એસટી બસ સ્ટેન્ડ છે. જ્યારે એસટી બસ સ્ટેન્ડની અંદર વાત કરીએ તો ભ્રષ્ટાચારની ગંધ જે છે તે ચોખ્ખી આવી રહી છે. એસટી તંત્ર છે તેમની પોલ ક્યાંક ને ક્યાંક ખુલી રહી છે. કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવામાં આવશે કે કેમ તે પણ સવાલ ઉઠી રહ્યા છે. કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરવૈયા, સંદેશ ન્યૂઝ, રાજકોટ.